પછી થોડુંક થઈ જાય અમારી એકચ્યુઅલી શેરીમાં નહીં હાલવાનું, એ તમારા બાપુજી ની શેરી છે, થોડા દિવસ હાલવાનું, સ્થાયી કરી લેવાનું. તો કેમ છો તમે લોકો, કેવું ચાલે, જલસો ને? મેં નહીં બતાઉંગા. ના કેવું તો તમારી મરજી, પણ હા, આવ્યા છો તો વિડીયો પૂરો જોજો, કેમ કે આ વિડીયોમાં તમને ભરપૂર માત્રામાં મજા આવવાની છે. તો ચાલો વધારે પડતી મગજમારી કર્યા વગર શરૂ કરીએ આપણો કામ. લઈને ભગવાનનું નામ બોલો, જય શ્રી રામ. તુમ્હે દેખે કોઈ મેરી નજર સે મુર્શદ, આગ ના લગા દો ઉસકો. અલ્લે લે લે ક્યુટી પાય, આગ લગાને કે લિયે માચિસ કી જરૂરત પડતી હૈ, ઓર વો કામ તો તુમસે હોગા નહીં, ક્યુંકી તુમ્હારા વજન હી માચિસ જીતના હૈ. તો બેટા માફ પે. હવે તમે બે મિનિટ માટે આ પોપટને ઇગ્નોર મારો અને વિચારો કે આ બે અપ્સરાઓને જોઈને તમારા મનમાં શું વિચાર આવે છે. દેખો, તમારો તો ખબર નહીં પણ મારા મનમાં તો એક જ વિચાર આવે છે કે યોયો હની સિંહ 10 વાર થૂકે અને એ થૂંકમાંથી જે ઉત્પન્ન થાય ને એ છે આ બે છપરી રેપર. જિંદગીમાં દુઃખ હોય છે, ખરાબ કાંડ કરીને પછી દુઃખ હોય છે, તો માનતા હોય માને છે, માનતા પૂરી કરવા જાવ તો મારી એમ નાની એમ રિક્વેસ્ટ છે, જાઓ માતાજી પાસે ભગવાન. બસ ચૂપ થઈ જા, આ ભાઈ ને મુલાકાત કરો. આ ભાઈ છે ધમુ, યસ ધમુ 09 ઓફિશિયલ. ચાલો આ લોકો પોતાના યુઝર નેમ ની અંદર ઓફિશિયલ તો એ રીતે લગાવશે જાણે આ લોકોના નામ ઉપર ફેક એકાઉન્ટ હજારોમાં બનતા હોય. અબે સાલે સાયકલ ચોર. દેખો, જેટલા પણ લોકો ઇન્સ્ટાગ્રામ ની અંદર ફેમસ થવાની કોશિશ કરે છે ને એ લોકો જોડે કંઈક નું કંઈક ટેલેન્ટ હોય છે. હા, એ વાત અલગ છે કે એ ટેલેન્ટ થર્ડ ક્લાસ હોય છે, પણ હોય છે. અમુક લોકો લિપસિંગ કહીને ફેમસ થાય છે, અને કીર્તિ પટેલ જેવા લોકો જે ઝઘડો કહીને ફેમસ થાય છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જાનુ મહેતા, અને કંઈ જ કરવા જરૂર નહીં પડતી. કેમ કે પોતાનું ડાચુ બતાવીને ફેમસ થઈ જાય છે. એ જ રીતે આપણા ધમુભાઈની અંદર પણ એક કલા છે. યસ, ધમુભાઈ લોકોને મફતમાં જ્ઞાન આપે છે. હા, એ વાત અલગ છે કે એ જ્ઞાનથી તમારો કંઈ પણ ફાયદો થવાનો નથી, તો પણ જબરજસ્તી ધમુભાઈ તમને જ્ઞાન આપે છે. આને તો કહેવાય જોનમાં કોઈ જોણ ને વરની ભાઈ હું. તમારી સાથે જે વ્યક્તિ છે એને ખબર છે કે તમારી સાથે રહીને એનું કોઈ ભવિષ્ય નથી, તો પણ એ તમારી સાથે એ વ્યક્તિ રહીને તમને સપોર્ટ કરે, તમને સાથ આપે, તો ક્યારેય દગો ન આપતા, દિલથી સેલ્યુટ કરજો જો ખુશ રહેવું હોય તો. હવે ઓ સુતુરમુર્ગ, બિલકુલ ખુશ નહીં રહેવો મારે, અને રહી વાત દિલથી રિસ્પેક્ટ આપવાની તો એ પણ નથી આપવી. જો બકા, આ મતલબી દુનિયાની અંદર કોઈ પોતાના મતલબ વગર કોઈનો સાથ સહકાર નથી આપતો. આ તો હું સારો છું જો તને સલાહ આપું છું. એ જીવ, તમે મારા પર વિશ્વાસ રાખજો. આ ધમુ એ તો બીજાનું પણ સારું ઈચ્છું છે, સારું કર્યું છે, બીજાનું પણ ખોટું નથી કર્યું. તો જીવ, તમે તમારો જીવ છો, તો તમારું તો કેમ ખોટું કરે. અચ્છા, એવું હોય એમ. જો બકા, તે જ કંઈક નું કંઈક કર્યું છે, 110% તે જ કંઈક નું કંઈક કર્યું છે, એટલે તો તારા ભાઈ તારે પછવાડા પાછા લાત મારીને ગઈ છે. જો બકા, તને ખબર ના હોય તો હું તને કહી દઉં કે છોકરીને બહુ દૂરનું દેખાય છે, તું ક્યાંક નું ક્યાંક જ્ઞાનમાં ટક્કા કરતો હશે અને તારા ભાઈ તને જોઈ ગઈ હશે. એ જીવ, તો જીવ જીવ છો. અને એક સેકન્ડ, તો બકા મને એ વાતનો જવાબ આપ કે તું વારે ઘડિયા જીવ જીવ કરે છે, આ તારો જીવ છે કે નાકનો બાલ એક જગ્યાએ સરખો રહેતો જ નથી. અમુક લોકોને પોતાની ગર્લફ્રેન્ડમાંથી ઇન્ટરેસ્ટ પતી જાય ને પછી. હે, શું બોલ્યો તું? ઇન્ટરેસ્ટ પતી જાય ને પછી. લે લે મેલા રાજા બેટા, ઇન્ટરેસ્ટ નહીં, ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ પતી જાય ને પછી. અલ્યા ડોબા એક વાને કીધે સમજે નહીં પડતી, ઇન્ટરેસ્ટ આવે બે, ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ પતી જાય ને પછી. જો બકા, ઇંગ્લિશ ના આવડતું હોય ને તો નહીં બોલવાનું, શું લે ખાલી ખોટી ઇંગ્લિશ ની માં બેન એક કરે છે. ઇન્ટરેસ્ટ પતી જાય ને પછી. ખેર જવા દે, તારાથી નહીં થાય, તારાથી બિલકુલ નહીં થવાનું, ચાલ આગળ બોલ. અમુક લોકોને પોતાની ગર્લફ્રેન્ડમાંથી ઇન્ટરેસ્ટ પતી જાય ને પછી શું કહે, તું આ છો, તું પેલી છો, તું આવી છો, 10 જોડે રહેવા વાળી છો તું, હે ઈ છે, તો તું કોણ છો? તો હું છું રામભાઈ, મારી ફેમિલી વિશે જાણવું છે. ખેર જવા દે, તું જાણીને શું કરશે મારી ફેમિલી વિશે? તો બકા, હું છું રામભાઈ, ઓકે, 10 જોડે રહેવા વાળો. ના મુન્ના ના, 10 છોકરીઓ જોડે નહીં, મારી લિસ્ટ તો બહુ લાંબી છે. હવે બીજું કઈ, હે સતરંગી સિબલા, હવે બીજું કઈ બકવું છે તારે? સાયકલ ચોર. તમે જેની સાથે રહેવા માંગો છો એના ઓલરેડી બીજા જોડે મેરેજ થઈ ગયેલા છે, અને તમે તો પણ રિલેશનમાં આવી જાવ, ચાલો છોડ. હે 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 હે, આ વાત તે પોઈન્ટ ની કરી હો, કસમથી દિલ જીતી લીધું તે મારું. હાય હાય બાપો બાપો. તમુ ભાઈ, એક સવાલ હતો મારો તમને, કે તમે જ્યાં ડોબા જેવા થર્ડ ક્લાસ વિડીયો બનાવો છો ને એ વિડીયો જોઈને તમને પાછળથી અફસોસ નહીં થતો કે સાલું આવી હરકતો ના કરી હોય તો સારું હતું? તો તમને અફસોસ થાય છે? ના 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 ના, મને અફસોસ બિલકુલ નહીં થતો, હું તારી વાત કરું છું બે ડોબા. મેં
વાત કરવાથી લાગણી વધે પણ છે અને લાગણી ઘટે પણ છે. બસ ચોથી ફેલ બંધ થઈ જાય. આપણા ધમુભાઈએ પોતાના સસ્તા આઈફોનથી એટલા વિડીયો બનાવ્યા છે, એટલા વિડીયો બનાવ્યા છે જેટલું તો એ આઈફોનનું બજેટ પણ નથી. તો તું કોણ છો? એક સેકન્ડ, તું કોણ છે? અમે તો ભલે ગમે તે હોઈએ પણ તું કોણ છે? સતરંગી સિબલા લહું, આપણે કઈ ફાલતુ છીએ? જો બકા, બીજા હું તો ખબર નહીં પણ તું એક નંબરનો ફાલતુ માણસ છે. હા બકા, તને ખબર નથી પણ તું છે એક નંબરનો ફાલતુ, અને મારો ભાઈ આ ફેક્ટ છે. એટલે હું આપણે કઈ ફાલતુ છીએ? કઈ રાખ્યું નથી, મૂકી દો. હવે ઓ છપરી યુનિવર્સના સરદાર, માપે હો. જો બકા, તું ઓર્ડર તો એ રીતે આપે છે જાણે બધા લોકોનો પપ્પો હોય. ચાલો, તારા કહેવા ઉપર તમે ગર્લફ્રેન્ડને છોડી પણ દીધી અને પછી એની યાદ આવી એના જોડે વાત કરવાની ઈચ્છા થઈ તો શું કરવાનું? બોલ, તું આપીશ તારી ગર્લફ્રેન્ડ? તમારા વ્યક્તિને તમારા ઉપર ઇન્ટરેસ્ટ જ ખતમ થઈ ગયો, ઇન્ટરેસ્ટ જ નથી નીતા વ્યક્તિ. અગેન ઇંગ્લિશ ની માં બેને કરવા માટે આવી ગયો. ચાલો તમુ ભાઈ માટે બે ત્રણ જોક્સ થઈ જાય. ચલો ભાઈ, દેખો અબ મે ક્યા કરતા હું. ધમુ, જો બકા, તને એવું લાગતું છે કે તું આવા મોમબત્તી વાળા ફેસ ઉપર આ વાળ રાખીને કુલ લાગે છે, બટ ના મુન્ના ના, કતે સકાલકા બોમ્બો વાળી પેન્સિલ લાગે છે. ધમુ, જો બકા, તને એવું લાગતું છે કે તું તારા આવા વિડીયો બનાવીને લોકોને જ્ઞાન આપે છે, એનાથી લોકોનું કંઈક ને કંઈક ભલું થતું હશે, બટ ના મુન્ના ના, ભલું તો નહીં પણ લોકો ડિપ્રેશનમાં જરૂર જાય છે. તમુ, જેટલા વિડીયો તે તારા આઈફોનથી બનાવીને અપલોડ કર્યા છે ને એ બધા વિડીયો તું ડિલીટ કરી નાખે ને તો ઇન્સ્ટાગ્રામમાંથી 10-20% કચરો ઓછો થઈ જાય, અને મારો ભાઈ આ ફેક્ટ છે. આપણા ધમુભાઈને એવું લાગતું હશે કે આઈફોનથી વિડીયોઝ બનાવે છે એના કારણે ક્લાસિક લાગતો હશે, બટ ના 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 ના. જો બકા, તું આઈફોન સસ્તો રાખે કે પછી આઈફોન પ્રો મેક્સ, તાવ તો એક જ ક્લાસ રહેવાનું. થર્ડ, ધમુ, જો બકા, તો તારા વિડીયોમાંથી રિંગલાઇટ અને ફિલ્ટર કાઢી નાખે ને તો તારા વિડીયોમાં ખાલી એક જ વસ્તુ વધે, ડાર્ક સર્કલ. જોક્સ ના સમજાયો ને? મને ખબર હતી, આજ તો ફરક છે તારામાં ને મારામાં. તમને દુખી કોણે કર્યા એ મહત્વનું નથી, પણ તમને ફરીથી હસતા કોણે શીખવાડ્યું ને એ મહત્વનું છે. એટલે તમને જે હસતા શીખવાડે છે ને એને યાદ રાખો ને. આ છે ડોટર ઓફ દવે. આ મેડમમાં ધમુમાં એક વાત કોમન છે, ધમુના આઈફોનમાં એક કેમેરો છે અને આ મેડમના આઈફોનમાં બે કેમેરા છે. બાકી વગર કામનું જ્ઞાન તો ધમુ પણ આપે છે અને આ મેડમ પણ આપે છે. હા, તો આ મેડમ વિશે કોઈક નવા વિડીયોમાં વાત કરીશું. તો બસ આજના માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને એક સેકન્ડ, નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબનો બટન દેખાય છે, હે દેખાય છે ને? તો શું જુઓ છો? સબસ્ક્રાઇબ કરો યાર, એમને વિડીયો જોવો તમને શરમ નહીં આવતી? સબસ્ક્રાઇબ કરી દો યાર. તો બસ, હું છું તમારો પોતાનો રામ. હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી સાથે બોલો, જય દ્વારિકાધીશ. એક વાત તો રહી ગઈ કે વિડીયો ફક્ત ને ફક્ત તમારા ને મારા મનોરંજન માટે છે, તો કોઈએ સિરિયસ લેવો નહીં. અને હા, તમે ભાઈ, મને કે તમારાથી પર્સનલ હેટ નથી, તમે બહુ મસ્ત વિડીયો બનાવો છો, તો મોજ કરો વાલા. તો બસ હું પણ જઉં છું, કેમ કે મારે જાનુ મહેતા જોડે કોલેબ કરવો છે. ઓકે બેયવે, બાય બેયવે. અલ્યા ગન્યા, આ જાનુ મહેતા ક્યારે છે બે? કે તને જાતા જોઈ, બહુ મસ્ત ગાઉં છું હું, સિંગર બનવું છે મારે.